વડોદરા મહાનગરપાલિકા કી વડી કચેરી પર આજ જો સામાન્ય સભા મિલી હૈ ઉસમે બજેટ કે મુદ્દે પર ચર્ચા કી જા રહી હૈ તબ ભારતીય જનતા પાર્ટી કે વોર્ડ નંબર 9 કે કોર્પોરેટર શ્રી રંગાઈરે કી ઓર સે સભા કે દોરાન બજેટ કો સરાહા ગયા થા ઓર સાથ હી બજેટ કો લેકર પૂરી ટીમ કો શુભકામનાએ ભી દી ગઈ થી ઇસકે અલાવા ઇસ બાર કે બજેટ મે લક્ષ્મીપુરા ટાંકી કી સમસ્યા કે બારે મે જો ભી હલ ઢૂંઢ નિકાલા ગયા હૈ ઉસકે લિયે ધન્યવાદ ઉનકી ઓર સે અદા કિયા ગયા થા તો વહી યશ કોમ્પ્લેક્સ સે લેકર કોત્રી ગાંવ તક કે ઓવરબ્રિજ કી મંજૂરી કે લિયે ભી કોર્પોરેટર શ્રી રંગાઈરે ને ધન્યવાદ અદા કિયા થા ઇસકે અલાવા ઉંડેરા મે ડ્રેનેજ કે સમસ્યા કે હલ કો લેકર ઓર સાથ હી અન્ય કઈ મુદ્દો કો લેકર કોર્પોરેટર શ્રી રંગાઈરે ને સભી કા ધન્યવાદ અદા કિયા થા આજના દિવસે મળેલી બજેટની સામાન્ય સભાની અંદર જ્યારે રિવાઇઝ બજેટ 2024 અને 2023નું જ્યારે 23-24નું રિવાઇઝ બજેટ તેમજ 24-25નું જ્યારે ડ્રાફ્ટ બજેટ જ્યારે આજે મળ્યું છે ત્યારે મને બોલવાની જ્યારે મારા તક આપી છે અને તક આપીના માધ્યમથી મારે જ્યારે બોલવાનું મળ્યું છે ત્યારે મારા વિસ્તારની અંદર જે પણ નવા કામો છે જે સમાવેશ કરવામાં આવ્યા છે એવા ગોત્રી ખાતે જે અમારું TP 60નો જે અમીનપાટી પ્લોટની બાજુનો જે પ્લોટ આવેલો છે ઘણા સમયથી રજૂઆતો કરતા હતા અગાઉમાં પણ મેં ખૂબ કાગળો લખ્યા હતા અગાઉના મેયરશ્રીઓને પણ અને જ્યારે એ જ વસ્તુ ધારાસભ્યશ્રી અમારા કેવુરભાઈ રોકડિયાને અમે જાણ કરી હતી અને તેમના માધ્યમથી અને વડોદરા શહેરના મેયરના માધ્યમથી રજૂઆતો કરી હતી અને આ વખતના હાલના બજેટની અંદર એ જે પ્લોટ છે TP 60નો ત્યાં આગળ વેજીટેબલ માર્કેટ તેમજ ફૂડ ઝોન અને ત્યાં સ્પોટ એક્ટિવિટી માટેની પણ જગ્યાઓ આપવામાં આવશે તેવું બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. સાથે જ લક્ષ્મીપુરા વિસ્તારની અંદર પાણીના પ્રેશરનો ખૂબ જ મોટી સમસ્યા છે. ઘણા સમયથી પાણીની ટાંકી માટે પણ હું જ્યારે રજૂઆત કરતો હોઉં અને એ રજૂઆતના માધ્યમથી જ ફરીથી લક્ષ્મીપુરા પાણીની ટાંકીને પણ આ બજેટની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એવી જ રીતે ઉંડેરા સીવાસી જેવા નવા વિસ્તારો આવેલા છે સોનારકુઈ એવી તમામ જગ્યાએ પણ નવી ડ્રેનેજ લાઇન આવે અને ડ્રેનેજ લાઇનના માધ્યમથી જે પણ લોકોને હમણાં ખાડકુવાની જે દુવિધા પડી રહી છે એને દૂર કરીને ડ્રેનેજ લાઇન તેમને મળે સાથે પાણીના નેટવર્કની લાઇનો છે આ તમામ કામોને આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જે પણ જૂના સ્મશાનો છે તેમને રિનોવેશન કરવાનું જે નવા વિસ્તારો આવેલા છે ઉંડેરા છે સીવાસી છે તે ત્યાં નવા સ્મશાનો ડેવલપ કરવાનું એટલે જોવા જઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જે પણ કામો લેવાના છે તમામ આ બજેટની અંદર આવરી લેવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી તમામ સ્થાયી સમિતિના સભ્યો અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે કે આ કામને બજેટની અંદર લાવ્યા છે અને આજના દિવસે મારા વિસ્તારની જે પણ લાગણી હતી ને તે વિસ્તારને લાગણીના માધ્યમથી સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ આજે મારા વિસ્તારની મેં રજૂઆત કરી હતી. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.